चैनल ऑफ वडोदरा। आज कमाटी बागना केट नंबर 3 पासे विश्व पर्यावरण दिवस की उजवणी करवाना भागरूपे पालिकाना मेयर केयूरभाई रोकड़ियाना वरद हस्ते नागरिकों ने औषधीय रोपानो विनामूल्य वितरण अने त्यारबाद वृक्षारोपणना बाबतों पर चर्चा करी हती। दर वर्षे 5 जूनो दिवस विश्व पर्यावरण दिवस तरीके उजवामां आवे छे। पर्यावरण आ एक एवो शब्द छे जेनी चिंता दुनियाभरना लोको करी रह्या छे। आपणे जाणीए छीए कि जीवन माटे पर्यावरणनी जाळवणी पण एटली अगत्यनी छे। दर वर्षे 5 जून दिवसने विश्व पर्यावरण दिवस तरीके उजवाय छे। दर वर्षे આ દિવસ એક નવી થીમ સાથે આવે છે અને તેનું મહત્વ સમજાવવામાં આવે છે। છેલ્લા એક વર્ષથી વધુ સમયથી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ હતો અને આ દરમિયાન પ્લાસ્ટિક કચરાની સમસ્યા પણ પર્યાવરણ માટે એક મોટું કારણ બની હતી। ત્યારે આ વૈશ્વિક સમસ્યાને પણ લોકો એક જાગૃતિના રૂપમાં જુએ છે અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા થાય છે। આજે 5 જૂન આ દિવસ જાગૃતિ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે। યુનાઇટેડ નેશનના જણાવ્યા અનુસાર આ દિવસની ઉજવણી પર્યાવરણને બચાવવા અને વધારવામાં વ્યક્તિઓ સાહસો અને સમુદાયો દ્વારા ચોક્કસ અભિપ્રાય અને જવાબદાર વર્તન માટેનો આધાર પ્રદાન કરવાની તક પૂરી પાડે છે। આ અંગે વધુ માહિતી મેયર કેયુરભાઈ રોકડિયાએ આપી હતી। આજે વિશ્વ પર્યાવરણ દિવસે સૌને શુભકામનાઓ। વિશ્વ પર્યાવરણ દિવસ એ દિવસ છે જ્યારે આપણે સૌએ પર્યાવરણના રક્ષણ માટે સંકલ્પબદ્ધ થવાની જરૂર છે અને એના જ ભાગરૂપ આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને એસસીજી દ્વારા જે હેપી સ્ટ્રીટ થાય છે એમાં વડોદરા મહાનગરપાલિકાએ જોઈન્ટ થઈને દરેકને રોપા અને છોડનું વિતરણ કરવાનું કાર્યક્રમ રાખ્યો છે। એની સાથે આજે વડોદરા શહેરને ફેફસા સમાન અર્બન ફોરેસ્ટ મળે અને એના માટે 13 અર્બન ફોરેસ્ટનું ડેવલપમેન્ટ હાથથી કરવામાં આવનાર છે। આ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન 75 જેટલા અર્બન ફોરેસ્ટનું ડેવલપમેન્ટ આજથી વડોદરા મહાનગરપાલિકા કરવા જઈ રહી છે।